चलो विद्यार्थी मित्रों, विज्ञान अने टेक्नोलॉजी ऑनलाइन शिक्षण में हूँ हितेश कातरिया तमारू हार्दिक स्वागत करूँ छू। आज आप चैप्टर एक अपनी आसपास में द्रव्य में जे आप आगळना लेक्चर में जोयेलू घन प्रवाही ने वायु अवस्था बराबर एमना गुणधर्मोनी कोष्टक में शूँ करिए सरखामणी करवानी छे। पहेलू तमारे छे क्यूँ आकार, शू आकार क्यों छे पहेलू तमारू आकार। तो हवे जो त्रणे पदार्थों आकार विषे आपणे सरखामणी करी कि घन पदार्थ ने चोक्कस आकार होय छे। शू घन पदार्थ, शू विद्यार्थी मित्रों, घन पदार्थ ने चोक्कस आकार होय छे। ज्यारे प्रवाही ने चोक्कस आकार होतो नथी ने वायु ने पण चोक्कस आकार होतो नथी। त्यार पछी शू आवशे कद, शू आवशे कद। तो घन पदार्थ ने चोक्कस कद होय छे, प्रवाही ने चोक्कस कद होतो नथी, ज्यारे वायु ने पण चोक्कस कद होतो नथी। त्यार पछी आपणे जोईए वाहन शुं के दृढ़ता, शुं दृढ़ता विद्यार्थी मित्रों, शुं जोवानुं छे दृढ़ता। घन पदार्थ दृढ़ होय, प्रवाही दृढ़ होतो नथी, ज्यारे वायु पण दृढ़ होता नथी। त्यार पछी आपणे जोईए वहनशीलता अने प्रसरण, शुं वहनशीलता अने प्रसरण। હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે ઘન પદાર્થ અવહનશીલ હોય છે, જ્યારે પ્રવાહી વહનશીલ હોય છે, અને વાયુ ખૂબ જ ઝડપથી પ્રસરણ અને વહન પામે છે એટલે કે વહનશીલ હોય છે। ત્યાર પછી જોઈએ આંતરાણ્વીય આકર્ષણ બળ, તેમના દ્રવ્યના કણોની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? તો ઘન પદાર્થમાં મહત્તમ હોય છે, પ્રવાહી પદાર્થમાં ઘન કરતાં ઓછું, અને વાયુ કરતાં કેવું હોય? વધારે, જાય વાયુમાં કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે। ત્યાર પછી આપણે જોઈએ દબનીયતા, તે કેવું હોય છે? અવગણ્ય હોય છે। આ કેવું હોય છે? પ્રવાહીમાં દબનીય એટલે કે સંકોચન પામી શકે, અને વાયુ કેવું? ખૂબ જ દબનીય હોય છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળ સવાલ જોઈએ। ઓકે, આપણે હવે એક વ્યાખ્યા જોવાની છે। વ્યાખ્યા છે સખતાય, શું સખતાય? રિજિડિટી। હવે આપણે એના વિશે અભ્યાસ કરીએ। સવાલ છે સખતાય તમારો, બરાબર છે? હવે જોઈએ આપણે કે પદાર્થનો એવો ગુણધર્મ, શું પદાર્થનો એવો ગુણધર્મ, શું વિદ્યાર્થી મિત્રો? પદાર્થનો એવો ગુણધર્મ કે જેના દ્વારા પદાર્થ પોતાનો આકાર અને કદ શું રાખે? જાળવી રાખે। શું પદાર્થનો એવો ગુણધર્મ, શું વિદ્યાર્થી મિત્રો? પદાર્થનો એવો ગુણધર્મ જેના દ્વારા પદાર્થ પોતાનો આકાર અને કદ શું કરે? જાળવી રાખે, જેને શું કહેવામાં આવે છે? સખતાય કહે છે। શું કહેવામાં આવે છે? સખતાય કહે છે। જેમ કે ઘન પદાર્થો સખત હોય, જ્યારે વાયુ પદાર્થો, ઘન પદાર્થો સખત હોય છે, જ્યારે વાયુ પદાર્થો સખત હોતા નથી। ખ્યાલ આવે છે? ફરીથી એક વખત વ્યાખ્યા આપણે જોઈએ। શું હતી વ્યાખ્યા? કે પદાર્થનો એવો ગુણધર્મ કે જેના દ્વારા પદાર્થ પોતાનો આકાર અને કદ જાળવી શકે, જેને શું કહેવાય? સખતાય કહે છે। જેમ કે ઘન પદાર્થો સખત હોય છે, જ્યારે પ્રવાહી અને વાયુ સખત હોતા નથી। ઓકે, ચાલો હવે આગળ બીજી વ્યાખ્યા જોઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ પાછી બીજી વ્યાખ્યા જોવાની છે। વ્યાખ્યા કઈ છે તમારી? સંકોચનીયતા। કઈ છે? સંકોચનીયતા। હવે જોઈએ આપણે કે દ્રવ્યના કણો આંતરાણ્વીય આકર્ષણ બળ ધરાવતા હોય, શું? દ્રવ્યના કણો આંતરાણ્વીય આકર્ષણ બળ ધરાવતા હોવાથી તેમના પર વધારાનું બાહ્ય બળ લગાડવાથી, શું? તેમના પર વધારાનું બાહ્ય બળ લગાડવાથી કણો એકબીજાની શું આવે? નજીક। ફરીથી વિદ્યાર્થી મિત્રો, શું? દ્રવ્યના કણો આંતરાણ્વીય આકર્ષણ બળ ધરાવતા હોવાથી તેમના પર વધારાનું બાહ્ય બળ લગાડવાથી દ્રવ્યના કણો એકબીજાની શું આવે છે? નજીક આવે છે, જેથી તેના કદમાં શું થાય? ઘટાડો થાય। આ ગુણધર્મને શું કહેવામાં આવે? સંકોચનીયતા કહે છે। વાયુમાં સંકોચનીયતા કેવી હોય છે? સૌથી વધુ, જ્યારે ઘન અને પ્રવાહીમાં અલગ અલગ જોવા મળે છે। ખાસ કરીને ઘનમાં તો જોવા જ નથી મળતી, પ્રવાહીમાં માઇનોર જોવા મળે, જ્યારે વાયુમાં સૌથી વધુ સંકોચનીયતા જોવા મળે છે। ઓકે, આગળ હજુ એક વ્યાખ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો। વ્યાખ્યા છે તરલતા। કઈ? તરલતા। હવે જોઈએ આપણે તરલતા કોને કહે છે?
પદાર્થના વહનશીલતાના ગુણધર્મને શું તરલતા કહે છે? શું પદાર્થના વહનશીલતાના ગુણધર્મને જે તે પદાર્થની તરલ કહે? વાયુ અને પ્રવાહી તરલ હોય, જ્યારે ઘન પદાર્થ તરલ હોતા નથી. ફરીથી, શું પદાર્થના વહનશીલતાના ગુણધર્મને જે તે પદાર્થની તરલતા કહે છે? વાયુ અને પ્રવાહી તરલ હોય છે, જ્યારે ઘન તરલ હોતા નથી.